ખાલી મહેનત કરવાથી દુનિયામાં કંઈ નથી થતું. આ સૌથી મોટી સમસ્યા છે. નાનપણથી જ તમારા માતા પિતાએ તમને શીખવ્યું કે જો તમે ભણો છો તો તમારે કેવી રીતે ભણવું જોઈએ? મહેનતથી. જો તમે કામ કરો છો તો કેવી રીતે? મહેનતથી. તમે બધું જ મહેનતથી કરો છો. જે વસ્તુઓ તમે મહેનતથી કરો છો તે વસ્તુઓ નહીં થાય. એ ગધેડા જેવું જીવન થઈ જશે. બધી જ વસ્તુઓમાં મહેનત. કોઈએ તમને એમ નહીં કહ્યું કે તમારે આનંદપૂર્વક ભણવું જોઈએ. કોઈએ તમને કહ્યું નથી કે પ્રેમથી કામ કરવું જોઈએ. તેઓએ માત્ર એટલું જ કહ્યું કે બસ મહેનતથી કરવું જોઈએ. તેઓએ પોતાનું જીવન પોતાના જ માટે મુશ્કેલ બનાવ્યું. તેઓ ખાતરી કરી રહ્યા છે કે તમારું જીવન પણ હવે મુશ્કેલ બની જાય. કેમ તમે મહેનતથી કામ કરો છો? તમે શાના માટે મહેનત કરો છો? જો તે મુશ્કેલ છે તો તેને મૂકી દો. If you can do it joyfully, જો તમે આનંદથી કરી શકો છો તો કરો, નહીંતર પછી તેને ના કરો. શું એવું નથી? જો તમે તમારી કામ કરવાની પ્રક્રિયામાં પોતાને દુઃખી બનાવવાના હો તો તેનો તમારા માટે કે આસપાસના દરેક માટે શું ફાયદો થવાનો? તમે બસ મંદિરના દરવાજે બેસીને ભીખ માંગીને ખાઓ તે વધુ સારું છે. કોઈ તમને એક રૂપિયો બે રૂપિયા કંઈક ફેંકી દેશે તો તમે તેમાંથી ખાઓ. ઓછામાં ઓછું તમે ત્યાં આનંદથી બેસી રહો અને એ ખાઓ જે લોકો તમારા વાટકામાં નાખે છે. જો તમે પોતાના માટે આટલું મુશ્કેલ બનાવશો તો આસપાસના દરેક વ્યક્તિ માટે એટલું જ મુશ્કેલ બનાવશો. સાચું નથી? જો તમે દુનિયામાં દુઃખ ફેલાવવાના છો તો તમે કંઈ ન કરો, તે જ વધુ સારું છે. જો તમે દુનિયામાં આનંદ ફેલાવવાના છો તો તમે જાઓ અને જેટલું થઈ શકે તેટલું કરો. હવે જો તમે સખત મહેનત કરો છો તો માત્ર તે જ કારણથી વસ્તુઓ થાય તે જરૂરી નથી. તે નથી જ થતી. એક દિવસ એમ બન્યું, હું તમને એક જોક કહી શકું છું? શંકરન પિલ્લઈની જૂની એમ્બેસેડર ચાલુ નહોતી થતી. કોઈની પાસે હજી એમ્બેસેડર છે? ના, તમે બધા આગળ નીકળી ગયા છો. તેની જૂની એમ્બેસેડર ચાલુ નહોતી થતી તો તે ઘરે જાય છે. તેની પાસે નાનું બિલાડીનું બચ્ચું હતું. તે બિલાડીના બચ્ચાને પટ્ટો બાંધીને લઈ આવે છે એમ્બેસેડર પાસે અને તેને કહે છે, ચાલ ખેંચ ખેંચ ખેંચ. લોકોએ તેમની તરફ જોયું અને કહ્યું, તમે ગાંડા છો? આ નાનું બિલાડીનું બચ્ચું એમ્બેસેડર કારને ખેંચી જશે? આ ગાડીને ખસેડવા માટે તો ભગવાનની જરૂર પડે છે. તમે શું કરી રહ્યા છો? શંકરન પિલ્લઈએ કહ્યું, તમને ખબર નથી, મારી પાસે ઘોડાની ચાબુક છે. તમે માનો છો કે તમે બધું મહેનતથી કરશો તે કામ કરશે, તે બસ એટલા માટે કામ નહીં કરે કે તમે મહેનતથી કરી રહ્યા છો. તમારે યોગ્ય વસ્તુઓ કરવી જોઈએ તો જ તે કામ કરશે, છે કે નહીં? જો તમે યોગ્ય રીતે નહીં કરો તો તે કામ નહીં કરે. જે લોકો સફળ થયા છે તે સફળ માત્ર તે કારણથી નથી કે તેમણે બહુ મહેનત કરી છે. તેઓ માત્ર જાણે છે કે તેમના કામ મુજબ શું કરવું યોગ્ય છે, એટલે જ તેઓ સફળ થાય છે. બીજા એક દિવસે શંકરન પિલ્લઈ ખાળ કૂવામાં પડી જાય છે. હું ઈચ્છું છું કે તમે કલ્પના કરો, અહીં સુધી ગંદકીમાં. કલ્પના કરો, તેમણે બહાર નીકળવા બહુ મહેનત કરી પણ નહીં નીકળી શક્યા. પછી થોડા સમય પછી તેઓ ચીસો પાડવા લાગ્યા, આગ આગ આગ. પાડોશીઓએ આગ વિશેની ચીસો સાંભળી એટલે ફાયર બ્રિગેડને બોલાવ્યું. ફાયર બ્રિગેડે આવીને જોયું કે ક્યાંય આગ લાગી જ નથી. પછી તેઓએ તેમને ખાળકૂવામાં જોયા અને ત્યાંથી બહાર કાઢ્યા. પછી લોકોએ પૂછ્યું કે તમે આગ આગની બૂમો કેમ પાડતા હતા? પછી શંકરન પિલ્લઈએ જવાબ આપ્યો કે હું જો છી 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 એવી બૂમો પાડત તો શું તમે આવવાના હતા? તમારે યોગ્ય વસ્તુ કરવી જોઈએ, નહીં તો તે કામ નહીં કરે.
એટલે માત્ર સખત મહેનત કરવાથી કશું નહીં થાય. તમારે યોગ્ય વસ્તુ કરવી જોઈએ, નહીં તો તે કામ નથી કરતું.